राष्ट्रशक्ति एकता मंच द्वारा स्तंभेश्वर महादेव खाते लघु रुद्र कार्यक्रम योजायो हतो। शक्ति एकता मंच छेल्ला 3 वर्षथी गुजरातभरमां महिला सशक्तिकरण बेटी बचाओ सहित राष्ट्रहितना कार्यो करे छे। हाल कोरोना समयमां आयुर्वेदिक उकारा वितरण पण करवामां आवेल। राष्ट्रशक्ति एकता मंच अध्यक्ष श्रीमती उषाबेन पटेल અને તેમની ટીમ દ્વારા રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકોરના માર્ગદર્શન મુજબ ગુજરાતના પનોતા પુત્ર અને લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 70મા જન્મદિવસની પ્રસંગે દક્ષિણનો સોમનાથ તરીકે ખ્યાતિ પામેલ એવા કાવી કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ ખાતે કંબોઈના અધિષ્ઠાતા વિદ્યાનંદજી મહારાજની નિશ્રામાં લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સહિત વડાપ્રધાન દીર્ઘાયુ બને તેમજ આવનારું વર્ષ એમના માટે આરોગ્યવર્ધક બને તેમજ એમના સફળ નેતૃત્વમાં ભારત વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહ્યું છે તેમાં વધુ વેગથી આગળ વધે એવી બોરા સ્તંભેશ્વર મહાદેવને પ્રાર્થના કરી હતી। આ પ્રસંગે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ મેહુલભાઈ, યુવા મોરચા અધ્યક્ષ ડેનિસભાઈ સહિત ભરૂચ, સુરત, વડોદરા, પાટણ જિલ્લાની ટીમના પદાધિકારીઓ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। યાકુબ પટેલ છે, ડેશ ટીવી ભરૂચ। માનનીય વડાપ્રધાન મોદી સાહેબના 70મા જન્મદિવસ નિમિત્તે મહેસાણા જિલ્લાના રાજ્યસભાના સાંસદ જુગલજી મથુરજીના માર્ગદર્શન નીચે કાવી કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ લઘુરુદ્રનું આયોજન કરેલ હતું, જેમાં રાષ્ટ્રશક્તિ એકતા મંચના ગુજરાત પ્રદેશ પ્રમુખ મેહુલભાઈ દેસાઈ, યુવા પ્રમુખ ડેનિસભાઈ પટેલ, મહેસાણા, પાટણ, સુરત, બરોડા, જંબુસરથી હોદ્દેદારો હાજર રહ્યા હતા। નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આવનારું વર્ષ સુખમય રહે અને જે રાષ્ટ્ર માટેના એ કાર્યો કરી રહેલા છે એમાં વધારે ને વધારે કાર્યો કરે તેવી ભૂરાનાથને પ્રાર્થના કરવામાં આવી હતી અને ભૂરાનાથ એમને શક્તિ આપે। હર હર મહાદેવ, જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ।